नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 विषय विज्ञान चैप्टर नंबर 15 अन्न स्त्रोतों में सुधारणा आपणे जोई रह्या छे। अगाउना लेक्चर नी अंदर आपणे वनस्पति ने जरूरी पोषक तत्वों के हवा पानी अने जमीन माथी प्राप्त थाय छे एना विषय नी आपणे चर्चा करी गया। चलो आज आपणे सौ प्रथम कार्बनिक खेती विषेनो अभ्यास करीशुं। कार्बनिक खेती जेने आपणे ओर्गेनिक शब्द पण वापरी शकीए, ओर्गेनिक खेती पण कहेवामां आवे छे। हवे सौथी पहेला आपणे एम कही कार्बनिक खेती कहेवाय के नहीं। रासायणिक खातर एमां डीएपी एनपीए आ बधा जुदा जुदा खातरो, जंतुनाशक के जंतुओने मारवा माटेनी दवा, कीटनाशक કીટકોને મારવા માટેની દવા, એનો ઉપયોગ કર્યા વગર કે ખૂબ જ ઓછી માત્રામાં ઉપયોગ કરી ખેતી કરવાની પદ્ધતિને કાર્બનિક ખેતી કહેવામાં આવે છે। ટૂંકમાં કહીએ તો આપણા ખેતરની અંદર ઉગાડેલો પાક છે, એ પાકની અંદર કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર નાખવામાં આવતું નથી, જંતુનાશક દવા ન છાંટવામાં આવે, કીટનાશકનો ઉપયોગ ન કરવામાં આવે, આવી ખેતી થતી હોય જેને કાર્બનિક ખેતી કહેવામાં આવે છે। હવે કાર્બનિક ખેતીમાં તો રાસાયણિક ખાતર ન નાખે તો શેનો ઉપયોગ થશે? તો કાર્બનિક ખેતીના એની અંદર નકામા પદાર્થો, દાખલા તરીકે વનસ્પતિનો કચરો છે, પછી પશુધનનો કચરો છે, એનું પુનઃચક્રિયકરણ એટલે કે રિસાયકલ કરી વધુમાં વધુ કાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે ટૂંકમાં કહીએ તો આપણા ખેતરની અંદર ઉગી નીકળતો નકામો પાક છે, એ ફરીથી એક ખેતરની અંદર જ વિઘટન કરી અને ખાતર બનાવવામાં આવે છે। અગાઉ આપણે ખાતરની માહિતી જોઈ હતી, એમાં આપણે સેન્દ્રિય ખાતર વિશેની ચર્ચા કરી હતી। એ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ આ કાર્બનિક ખેતીની અંદર કરવાનો છે। આ ઉપરાંત આપણે વાત કરીએ તો જૈવિક પરિબળો જેવા કે નીલહરિત લીલ એનું સંવર્ધન કરવામાં આવે, પછી અળસિયાનું સંવર્ધન કરવામાં આવે, તેમજ નાઇટ્રોજન સ્થાપક એ બેક્ટેરિયાનું સંવર્ધન કરી તેનો જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે। એટલે કે જે ખાતર કે સેન્દ્રિય ખાતર છે એની અંદર આ બધી જ વસ્તુ કે વનસ્પતિને પ્રાપ્ત થતા પોષક તત્વો કેવી રીતે મળે એ બધા જ જૈવિક પરિબળોનો ઉપયોગ એ આ જૈવિક ખાતર બનાવવા માટે કરવામાં આવે છે। દાખલા તરીકે આપણે જાણીએ છીએ અળસિયા છે, તો અળસિયા એ જમીનને ફળદ્રુપ બનાવવા માટે મદદરૂપ કરે છે। તો આ કાર્બનિક ખેતીની અંદર કે માટીની અંદર અળસિયાનું પ્રમાણ વધુ હોવાને લીધે કે જમીનને ફળદ્રુપ વધુ બનાવે છે, એવી જ રીતે જોઈએ તો જૈવ કીટનાશકો સ્વરૂપની અંદર લીમડાના પર્ણ છે, પછી હળદર છે, એ ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ થાય છે। જો કોઈ કારણોસર આ કાર્બનિક ખેતી કરતા હોય અને એ પાકની અંદર ઉગાડેલો પાક છે એમાં કીટકો આવી જાય, તો એ કીટકોનો નાશ કરવા માટે લીમડાના પાંદડા, પછી હળદર છે, આનો ઉપયોગ કરી અને કીટ એનો નાશ કરી શકાય છે। તો તમે જોઈ શકો આ કાર્બનિક ખેતી છે એની અંદર કોઈ પણ જાતના રસાયણનો ઉપયોગ થતો નથી, કે રાસાયણિક ખાતરે નહીં, જંતુઓ છે એ જંતુને મારવા માટે કોઈ રસાયણ જંતુનાશક દવા નહીં, પછી કીટકો આવ્યા હોય તો એ કીટકોને મારવા માટે કીટનાશક દવાનો પણ ઉપયોગ થતો નથી। ટૂંકમાં કહીએ તો કાર્બનિક ખેતી કરવામાં આવે એની અંદર ઉગાડેલો કોઈ પણ પાક છે એની અંદર મોટા ભાગે જંતુઓનું પ્રમાણ પણ ઓછું હોય છે, કીટકો એનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે। આવી રીતે
એક કાર્બનિક ખેતી થાય છે, એટલે કે ઓર્ગેનિક ખેતી થાય છે. આમ આપણે કહી શકીએ કે કાર્બનિક ખેતી છે એમાં ઉગાડેલો પાક છે, એમાં મગફળી હોય કે ઘઉં છે, ક્યારેક સાંભળ્યું હશે કે આ ઓર્ગેનિક ઘઉં છે એટલે કે કાર્બનિક ઘઉં છે. તો એ શું હોય કે આવી રીતે કોઈપણ જાતના રસાયણનો ઉપયોગ કર્યા વગર એ ખેતી કરવામાં આવી છે, જે એનો ખોરાક તરીકે આપણે ઉપયોગ કરશું કે કાર્બનિક ખેતીની અંદર ઉગાડેલા કોઈપણ પાક, તો એ સ્વાસ્થ્ય માટે સારું પણ છે. કાર્બનિક ખેતી છે એ જૈવ સ્ત્રોત આધારિત ખેતી છે. જો હમણાં વાત કરીએ કે આ જૈવ ખાતર કીધું, તો આ જૈવ સ્ત્રોત આધારિત આખી ખેતી થઈ છે, આમાં કોઈ પણ જાતના રસાયણનો ઉપયોગ થતો નથી. ચલો આ વાત કરીએ આપણે કાર્બનિક ખેતી વિશેનો અભ્યાસ. હવે આપણે સિંચાઈ વિશેનો અભ્યાસ કરીશું. આપણા દેશમાં કૃષિમાં સિંચાઈ એ શા માટે મહત્ત્વ ધરાવે છે તેના વિશેની માહિતી જોઈ. આપણે જાણીએ છીએ કે આપણું ખેતર હોય તો ખેતરની અંદર કોઈ ઉગાડેલો પાક છે તો એ પાકને પાણીની જરૂરિયાત હોય છે, તો એ પાણીની જરૂરિયાત એ જુદા જુદા સ્થાનેથી પ્રાપ્ત થાય છે, જેને આપણે સિંચાઈ કહીએ છીએ. ચલો જોઈએ આપણે કે ભારતની અંદર વાત કરીએ તો ભારતમાં મોટાભાગની કૃષિ વરસાદ પર આધારિત છે, એટલે આપણા દેશમાં મોટાભાગનું ખેતર જોવું ખેતી એ વરસાદ ઉપર આધારિત હોય છે, કે વરસાદ એના પાણીને લીધે કે કોઈપણ પાક આપણે વાવી છે અને એને પૂરતી સિંચાઈ મળે છે. કે દેશના મોટાભાગના વિસ્તારોમાં સમયસર વર્ષા ઋતુ આવવા ઉપર અને વૃદ્ધિ સમયગાળામાં પૂરતો વરસાદ થવા પર એ પાકનું ઉત્પાદન આધારિત હોય છે. કે આપણે જાણીએ છીએ વર્ષા ઋતુ એટલે કે ચોમાસા દરમિયાન, એ ચોમાસાની અંદર આપણે મગફળી છે, કપાસ છે, એના સિવાય કેટલાય પાક કે જે ચોમાસા દરમિયાન એટલા સમયગાળાની અંદર જેને આપણે ખરીફ પાક કહીએ છીએ એનું વાવેતર કરીએ છીએ. આથી ઓછો વરસાદ થવાથી પાકનું ઉત્પાદન ઘટી જાય છે. ક્યારેક આપણે જાણીએ છીએ ચોમાસા દરમિયાન વરસાદ ઓછો થાય તો જેના લીધે પાકનું ઉત્પાદન ઘટી જાય છે. વરસાદની અનિયમિતતા, ક્યારેક વરસાદ વધુ થવો, વરસાદ ઓછો થાય છે. અનાવૃષ્ટિથી શુષ્કતા એની સ્થિતિમાં, તેમજ પાકની નિયત વૃદ્ધિ સમયગાળામાં યોગ્ય સમયે સિંચાઈ કરવાથી સંભવિત પાક ઉત્પાદનમાં વધારો થઈ શકે છે. એટલે વાત કરી તો દાખલા તરીકે કે વરસાદ ચોમાસા દરમિયાન પડે છે તો જેટલો વરસાદ પડવો જોઈએ એના બદલે વરસાદ ઓછો પડે છે તો પાકને પૂરી સિઝનમાં એટલે કે પાકનો જેટલો સમયગાળો હોય વૃદ્ધિ સમયગાળો, એટલા સમયગાળા દરમિયાન જો પાકને પાણી ન મળી રહે તો એના માટે એ સિંચાઈનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે કોઈ નદી છે, તળાવ છે, એમાંથી પાણી એ લઈ અને પાકને એ પાણી પાવામાં આવશે, જેના લીધે એ પાકના ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. આ ઉપરાંત વાત કરીએ તો ઘઉં છે, ચણા છે, વટાણા, રાઈ, અળસી એના જેવા કે જે શિયાળાની ઋતુમાં ઉગાડતા રવિ પાકના પૂરતા ઉત્પાદન માટે સિંચાઈ મહત્ત્વ ધરાવે છે. આપણે જાણીએ છીએ આ બધા જ પાક કેવા થયા, રવિ પાક, જે શિયાળાની ઋતુમાં એ આપણે ઉગાડીએ છીએ, કે જે ચોમાસા દરમિયાન વરસાદ પડેલો હોય એ વરસાદનો સંગ્રહ કૂવામાં છે, નદીમાં છે, એ બધું જ પાણી છે કૂવામાંથી એ આપણે પંપ મારફતે, સિંચાઈ મારફતે એ આપણે શિયાળાની અંદર વાવેતર કરેલા પાક જેવા કે ચણા, વટાણા એને એ પાકને એ આપણે પાણી પહોંચાડીએ છીએ.
चलो आम अपना देश नी अंदर एक कृषि लेके खेती में आवी रीते ये सिंचाई महत्वनो भाग भजवे छे। हवे आपणे जोईए निम्न कक्षानी भूमि एटले शुं, तेमज कृषि पाक माटे एटले के खेती में उगाड़ेलो कोई पाक छे एना माटे अनावृष्टि नी स्थिति में केवी पाकनी जातो उगाड़वी जोईए। तो बे प्रश्न पूछेला छे, एक निम्न कक्षानी भूमि एटले शुं, जमीन केने कहेवाय निम्न कक्षानी, तेमज कोई कृषि पाक अनावृष्टिनी स्थिति में आपणे केवा पाक उगाड़वा जोईए। तो निम्न कक्षानी भूमि एटले जे भूमि में पाणीनो संग्रह करवानी एटले के जल एनो संग्रह करवानी क्षमता केवी होय, ओछी होय। दाखला तरीके आपणे रण प्रदेशनो विस्तार जोई एनी भूमि छे कि जेनी अंदर पाणीनो संग्रह करवानी क्षमता केवी होय, ओछी होय छे, जेने निम्न कक्षानी भूमि कहेवा। मात्र वरसाद उपर आधारित खेती धरावता विस्तारों के ज्यां खेडूतो पाकना उत्पादन में सिंचाईनो उपयोग करता नथी। आपणे जाणी छे के केटलीक जग्याए फक्त चोमासामां वरसाद पड़े छे एना आधारे ज ए पाकनुं वावेतर थाय छे। ए पाकना उत्पादन माटे ए सिंचाईनो उपयोग करता नथी। आवा विस्तारोमां निम्न कक्षानी जमीन होय छे। जो आपणे जाणी छे जे ખેડૂતો પોતાના ખેતરની અંદર શિયાળુ પાક, ચોમાસું પાક, કેટલીક વખત ઉનાળુ પાક પણ લેતા હશે, તો એ જમીન સારી હોય છે। પણ આવા વિસ્તારની વાત કરી કે જે નિમ્ન કક્ષાની જમીનને કહેવામાં છે, ત્યાં અનાવૃષ્ટિથી એ પાકને વધુ નુકસાન થાય છે। હવે જે સ્થાને અનાવૃષ્ટિની સ્થિતિ થતી હોય, તો એવી જગ્યાએ એ કૃષિ પાક માટે એટલે કે આપણા ખેતરની અંદર કોઈ પાક વાવો છે કે જે અનાવૃષ્ટિની સ્થિતિ હોય, તો એ અનાવૃષ્ટિની સ્થિતિને સહન કરી શકે તેવી વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી એ પાકની જાતો આવી એની સ્થિતિમાં નિમ્ન કક્ષાની ભૂમિમાં ઉગાડવી જોઈએ। એટલે એવી વાત કરી છે કે જે ઓછા પાણીએ વાવેતર થાય, કે જેને વધુ પાણીની જરૂરિયાત ન હોય, તેમજ આવી નિમ્ન કક્ષાની ભૂમિ હોય કે જેની અંદર એ જમીનમાં પાણીનો સંગ્રહ કેવો થતો હોય, ઓછો સંગ્રહ થતો હોય, એવી જમીનની અંદર એવા પાકનું વાવેતર કરવું જોઈએ કે જે ઓછા પાણીએ એ પાક ઉગાડી શકીએ। એવી પાકની જુદી જુદી જાતો કે જે આ નિમ્ન કક્ષાની ભૂમિની અંદર વાવેતર કરવું જોઈએ। હવે આપણે ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાને આધારે સિંચાઈની રીતો વિશેની માહિતી જોવાની છે કે આપણા દેશમાં કોઈ ખેતરની અંદર ઉગાડેલો પાક છે, તો એ પાકને પાણી આપવું હોય તો એના માટે કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય છે એના આધારે સિંચાઈની રીત પાડવામાં આવી છે। તો એની અંદર જોઈ તો સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીનો સ્ત્રોત છે એ જુદી જુદી જગ્યાએથી પ્રાપ્ત થાય છે। એમાં સૌથી પહેલાં વાત કરીએ તો કૂવાઓ, કૂવાઓની અંદર બે પ્રકારના કૂવા કહેવાય છે। એક ખોદેલા કૂવા, એની અંદર વાત કરીએ તો ખોદેલા કૂવાની અંદર શું હોય, તેના દ્વારા ભૂમિગત પાણી એટલે કે ભૂમિ જમીનની અંદર એ પાણીના સ્તરોમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવે છે। એ કૂવાની અંદર પાણી એકઠું કરવામાં આવે છે, આવી રીતની રચના તમે જોઈ હશે। એવી જ રીતે કૂવાઓની અંદર બીજો પ્રકાર છે નળવેલ
अथवा तो इन्हें ट्यूबवेल कहेवामां आवे छे अथवा तमे सादी भाषा में बोर कहो छो। तेमां पाणी ऊंडा जल स्तरोमांथी काढवामां आवे छे। चलो आपणे जाणीए छीए आ ट्यूबवेल होय ने बोर ए 500 फूट 1000 फूट 1500 फूट सुधीना होय, ज्यारे कूवो होय ने तो कूवो 100 फूट 200 फूट वधीने एटलो होय छे, એ વધારે ફૂટ સુધીનો કૂવો હોતો નથી। જ્યારે બોર હોય એટલે કે ટ્યુબવેલ એ ઊંડા સ્તર ઊંડું જળ સ્તર એટલે કે પૃથ્વીની અંદરનું એ ઊંડા પેટાળ સુધીનું સ્તર હોય છે। આ કૂવાઓમાંથી એટલે કે તમે વાત કરી હતી કે ટ્યુબવેલ છે ખોદેલો કૂવો છે, આ કૂવામાંથી પંપ દ્વારા એ સિંચાઈ માટે પાણીને કાઢવામાં આવે છે। આપણે જાણીએ છીએ ડીઝલ પંપ હોય અથવા ઇલેક્ટ્રિક મોટર દ્વારા પણ એ પાણીને એ બહાર કાઢવામાં આવે છે। તેમજ સિંચાઈ માટેનો બીજી વાત કરી પાણીનો સ્ત્રોત તો કે નહેરો દ્વારા, નહેર અથવા તમે એને કેનાલ પણ કહો છો, જો આવી રચના હોય છે નહેરો એ સિંચાઈ માટેનું મોટું અને વ્યાપક તંત્ર છે। જો આ નહેર કેનાલ આપણે જાણીએ છીએ એ સિંચાઈ માટે વધુ ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે કે કોઈ ડેમ હોય ચેક ડેમ હોય તો એ ચેક ડેમમાંથી બાજુના ગામડાની અંદર એના ખેતરની અંદર પાણી પહોંચાડવા માટે નહેરની સુવિધા હોય છે। તેમાં નદીઓમાંથી અથવા એક કે વધારે જળાશયોમાંથી એ પાણી આવતું હોય છે। તેમજ વાત કરીને કોઈ આસપાસ ડેમ હોય એની અંદર પાણી સંગ્રહ કર્યો હોય એ પાણી છે એ સંગ્રહ કરેલું પાણી એ નહેર મારફતે અથવા તો એને કેનાલ મારફતે કે આપણા ખેતર સુધી પહોંચાડવામાં આવે છે। ચલો હવે વાત કરી કે નદીના પાણીને એ ઉચકવા માટેની પ્રણાલી એટલે કે તંત્ર શું, કે કોઈ નદીનું પાણી છે નદીની અંદર તો એ પાણીને કેવી રીતે બહાર કાઢવામાં આવે છે એટલે એનો સિંચાઈ તરીકે ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે। તો આપણે જાણીએ છીએ આપણા નર્મદા નદીની જ વાત કરી તો જે વિસ્તારોમાં જળાશયોમાંથી પાણી ઓછું મળવાને કારણે નહેરોમાં પાણીનો પ્રવાહ અનિયમિત કે અપૂરતો હોય ત્યાં પાણીને ઊંચે લઈ જવા માટેનું તંત્ર વધારે શું બને છે, ઉપયોગી બને છે। તો ફરીથી વાક્ય, જે વિસ્તાર એવો વિસ્તાર એવો પ્રદેશ હોય ક્યાં જળાશયો નદી છે તળાવ છે એમાંથી પાણી ઓછું મળવાને કારણે એ નહેરોમાં પાણીનો પ્રવાહ એટલે કે કેનાલની અંદર પાણીનો પ્રવાહ હોય એ અપૂરતો હોય તો ત્યાં પાણીને ઊંચે લઈ જવા માટેનું તંત્ર એ વધારે ઉપયોગી બને છે। એ પાણીને ક્યાં ઊંચે લઈ જવા માટે વધારે ઉપયોગી કોણ બને છે તો કે આ વસ્તુ કેવી રીતે તો જોઈએ આપણે। ચલો આપણે જાણીએ છીએ એ રીતના કે કોઈ નદીની આસપાસ આપણું ખેતર હોય કે નદી છે એની બાજુમાં જ આપણું ખેતર છે અથવા તળાવ છે તો એ તળાવની આસપાસ જ આપણું ખેતર છે તો એ નદી કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ માટે નદીમાંથી એ સીધું પાણી એ ખેતરની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે। આમ આપણે આ રીતના કહી શકીએ કે સિંચાઈ માટેનો ઉપલબ્ધ પાણીના સ્ત્રોતમાં જોઈએ તો નદીના પાણીને ઉચકવાની પ્રણાલી કે નદીનું પાણી હોય એને આપણા ખેતરની અંદર લેવું હોય તો દાખલા તરીકે એની બાજુમાં તમે ડીઝલ પંપ છે એના મારફતે એ પાઇપલાઇન મારફતે એ પાણી છે એ આપણા ખેતરની અંદર પહોંચાડી શકાય છે। એના સિવાય જો એની નજીક કેનાલની સુવિધા હોય અથવા કે નહેરની સુવિધા હોય તો એ નહેર મારફતે પણ એ પાણી પહોંચાડવામાં આવે છે। તેમજ તળાવની વાત કરીએ આપણે, તળાવ એટલે શું, સૌથી પહેલાં તો નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ એ નાના જળાશયોમાં કરવામાં આવે છે અને અંતે એ તળાવનું સ્વરૂપ ધારણ કરે છે। ચલો આપણે જાણીએ છીએ જો ચારે બાજુ ત્યાં પેક જેવી રચના જોવા મળે છે, આપણા ખેતરની આસપાસ મોટાભાગે તળાવ જોવા મળતું હોય
ત્યાંથી કોઈ મોટા ભાગે પ્રવાહ ન નીકળતો હોય નદીની જેમ. એટલે કીધું ને કે નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ, એ પાણી વહેતું હોય છે વરસાદના સમય દરમિયાન, એ પાણીનો સંગ્રહ એ નાના જળાશયોમાં કરવામાં આવે, જેને તળાવ કહેવાય. આ ઉપરાંત ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે એ નાના બંધ બાંધવામાં આવે છે. તેના દ્વારા વરસાદના પાણીને વહેતું અટકાવી એ ભૂમિ ધોવાણ એ ઓછું કરવામાં આવે છે. ચલો આના સિવાય બીજું એક વસ્તુ કીધી કે ખેતીની અંદર પાણીની જરૂરિયાત હોય તો કૂવાની આસપાસ એ, અથવા તો ગામ છે તો ગામની અંદર એ તળાવ બાંધવામાં આવશે, જેના લીધે બધું જ પાણી એની અંદર એકઠું થઈ જશે, જેના લીધે એ વરસાદના પાણીને વહેતું શું કરે, અટકાવે છે, એ બધું પાણી એની અંદર આવી જશે, જેના લીધે એ જમીન એટલે કે ભૂમિનું ધોવાણ એ ઓછું કરવા માટે એ આ તળાવ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમજ તળાવ વિશે બીજી માહિતી જોઈ તો કોઈ કૂવાની આસપાસ તળાવ છે તો એ તળાવનું બધું જ પાણી જમીનમાં ઉતરી અને કૂવાની અંદર પાણી ઉતરે છે, જેથી સિંચાઈ માટે એ પણ ફાયદો થશે. તેમજ કહી તો નાના બંધમાં એટલે કે ડેમ હોય છે નાના નાના, એ ડેમમાં સંગ્રહિત એ પાણીથી એ ભૂમિ જળમાં પણ શું થાય છે, વધારો થાય છે. એટલે કે આ તળાવ હોય એની અંદર પાણી એકઠું થયું હોય, એ પાણી બધું શેમાં ઉતરશે, તો કે જમીનમાં, તો જમીનમાં ઉતરે એટલે ભૂમિના જળમાં, સ્ત્રોતમાં એટલે કે જળની અંદર પાણીમાં વધારો થાય છે. હવે આપણે આના પછીના લેક્ચરની અંદર પાક ઉત્પાદનની જુદી જુદી રીત એના વિશેનો અભ્યાસ કરીશું. ધન્યવાદ.